હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12th એક અગત્યનો ટોપિક વિદ્યુતભાર અને કુલંબના અદિશ નિયમની ચર્ચા કરીશું. મિત્રો, આપણી આસપાસ રહેલી દરેકે દરેક વસ્તુનું નિર્માણ અણુ, પરમાણુ અથવા તો આયન જેવા અનેક ઘટક કણોમાંથી થયેલ છે. તો આજે આપણે દ્રવ્યની સંરચના સમજીએ. દ્રવ્યનું બંધારણ સમજવા માટે આપણે એક પાણી ભરેલા બીકરની વાત કરીએ. અહીં આપણે એક પાણી ભરેલું બીકર ધ્યાનમાં લઈશું. ધારો કે આ બીકરમાં પાણી ભરેલું છે. હવે મિત્રો, પાણી એટલે શું? H2O ના ઘણા બધા અણુ ભેગા થાય એટલે પાણીની રચના થઈ જાય, એટલે કે દ્રવ્યનું બંધારણ અણુમાંથી થવાનું. હવે આપણે એક H2O અણુની વાત કરીએ. તો મિત્રો, H2O અણુ શેમાંથી બનવાનો? બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ ભેગો થઈ જાય એટલે H2O અણુની રચના થઈ જવાની. તો મિત્રો, અણુનું બંધારણ થવાનું પરમાણુમાંથી. હવે આપણે કોઈ પણ પરમાણુની વાત કરીએ, ધારો કે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પરમાણુને જ્યારે મોટો કરીને જોવામાં આવે તો એ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની અંદર, એટલે કે એના ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન, તટસ્થ એવો ન્યુટ્રોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતા હશે. આ જ સેમ મેટર ઓક્સિજનમાં પણ જોવા મળશે આપણને. એટલે કે પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ છે. આમ કોઈ પણ દ્રવ્યની રચનામાં અસંખ્ય પરમાણુ એકબીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલા છે. અહીં ઇલેક્ટ્રોનના ભ્રમણ માર્ગને આપણે કક્ષા વડે ઓળખીએ છીએ. આવી જુદી જુદી કક્ષાઓ ન્યુક્લિયસની આસપાસ આવેલી હોય છે, જેવી કે K, L, M, N. આ દરેકમાં ઇલેક્ટ્રોનની જુદી જુદી ભરતી થાય છે. હવે ન્યુક્લિયસની વાત કરીએ. હવે આપણે જોયું એ પ્રમાણે ન્યુક્લિયસના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. આ ઉપરાંત ન્યુક્લિયસની કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે. હવે મિત્રો, વીજભારની વાત કરીએ તો પ્રોટોન ધન વીજભારિત, ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કણ છે અને ઇલેક્ટ્રોન એ વિદ્યુતભારની દ્રષ્ટિએ ઋણ વીજભારિત કણ છે. હવે મિત્રો, દ્રવ્યમાનની વાત કરીએ તો પ્રોટોનનું દ્રવ્યમાન, જેને આપણે MP વડે ઓળખીએ છીએ, તો એની કિંમત થશે 1.6 × 10⁻²⁷ કિલોગ્રામ. મિત્રો, ન્યુટ્રોનનું દ્રવ્યમાન પણ લગભગ પ્રોટોનના દ્રવ્યમાન જેટલું જ છે, જેને આપણે MN વડે દર્શાવીએ છીએ અને એ છે 1.6 × 10⁻²⁷ કિલોગ્રામ. અને કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનના દ્રવ્યમાનને આપણે ME વડે દર્શાવીશું અને એનું દ્રવ્યમાન થશે 9.1 × 10⁻³૧ કિલોગ્રામ. આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન એ ન્યુટ્રોન અને પ્રોટોનના દ્રવ્યમાન કરતાં ઘણું ઓછું છે. વીજભારની વાત કરીએ મિત્રો, તો ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એટલે કે વીજભાર રહિત કણ છે, જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વીજભારની વાત કરીએ તો બંને વીજભાર સમાન જ મૂલ્યના છે, પરંતુ એમાંનો એક માઇનસ છે અને એક પ્લસ છે, જેનું મૂલ્ય થશે 1.6 × 10⁻¹⁹ કુલંબ. કુલંબ એ વીજભારનો એકમ છે. સામાન્ય રીતે કુલંબના નાના એકમો જેવા કે માઇક્રોકુલંબ અને નેનોકુલંબનો વ્યવહારિક રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ વાત થઈ વીજભારના એકમોની. હવે મિત્રો, વીજભારની વાત કરીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ્યારે બે ધન વીજભારને એકબીજાની નજીક મૂકવામાં આવે ત્યારે બંનેની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. જ્યારે બે ઋણ વિદ્યુતભારને એકબીજાથી અમુક અંતરે મૂકીએ તો એમની વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગશે. આ બંને સજાતીય પ્રકારના વીજભાર થશે.
હવે મિત્રો, એક ધન અને એક ઋણ વિદ્યુત ભારને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. આમ સજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગશે. હવે મિત્રો, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ જાણ્યા પછી બે વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુત બળ કેટલું લાગશે એ મૂલ્ય શોધવા માટે આપણને કુલંબે તેનો નિયમ આપ્યો, જેને આપણે કુલંબના નિયમ તરીકે રજૂ કરવાના. મિત્રો, હવે બે ધન વિદ્યુત ભારની વાત કરીએ તો બે ધન વિદ્યુત ભાર એટલે કે સજાતીય પ્રકારના વિદ્યુત ભાર હોવાથી એકબીજા પ્રત્યે અપાકર્ષણ બળ લગાડશે, એટલે કે એ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગશે. હવે જ્યારે એક ધન વિદ્યુત ભાર અને બીજા ઋણ વિદ્યુત ભારને એકબીજાથી અમુક અંતરે મૂકી દઈએ તો તેમની વચ્ચે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જે બે ધન વિદ્યુત ભારમાં લાગતા બળ કરતાં અલગ દિશામાં લાગે છે. એટલે કે મિત્રો, અહીં દિશા પણ અગત્યની છે. તો આપણે કુલંબનો અદિશ અને સદિશ બંને નિયમની ચર્ચા કરીશું. કુલંબના અદિશ નિયમમાં ફક્ત બળનું મૂલ્ય હશે અને સદિશ નિયમમાં મૂલ્યની સાથે સાથે દિશા પણ હશે. તો શરૂઆત કરીએ મિત્રો કુલંબના અદિશ નિયમની. કુલંબે એના નિયમમાં જણાવ્યું કે જ્યારે કોઈ બે વિદ્યુત ભારો, ધારો કે Q1 અને Q2, આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકી દઈએ, ધારો કે અંતર છે r, તો આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? તો એના માટે કુલંબે કહ્યું કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુત ભારો એટલે કે Q1 અને Q2 ના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે F ચલે છે Q1 Q2 / r². હવે મિત્રો, આપણી પરંપરા મુજબ ચલે છે દૂર કરીએ એટલે આપણને એક અચળાંક મળશે. અચળાંકને આપણે k વડે દર્શાવીશું તો સૂત્ર મળશે F = k Q1 Q2 / r². સમીકરણ નંબર 1 આપીશું. મિત્રો, અહીં k ને આપણે કુલંબીય અચળાંક તરીકે ઓળખીશું, જેનું મૂલ્ય આપણે વ્યવહારિક દ્રષ્ટિએ 9×10⁻⁹ જેટલું લઈએ છીએ અને કેનો એકમ સમીકરણ 1 મુજબ Nm² / Coulomb² લઈશું. હવે મિત્રો, SI એકમ પદ્ધતિ પ્રમાણે કુલંબીય અચળાંક kને 1/4πε₀ વડે દર્શાવી શકાય. સમીકરણ નંબર 2 આપીશું. હવે મિત્રો, અહીં ε₀ને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહીશું, જેની કિંમત છે 8.85×10⁻¹². અહીં એપ્સેલોન એ માધ્યમની પરમિટિવિટી છે. હવે મિત્રો, સમીકરણ 1 અને 2નો ઉપયોગ કરી તો આપણને વિદ્યુતીય બળનું સૂત્ર મળશે F = 1/4πε₀ Q1 Q2 / r², જેને આપણે સમીકરણ 3 વડે દર્શાવીશું, જે શૂન્ય અવકાશમાં એટલે કે ખાલી માધ્યમમાં જ્યારે Q1 અને Q2 વિદ્યુત ભાર એકબીજાથી r અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ છે. હવે મિત્રો, માધ્યમની વાત કરીએ ત્યારે આ જે બંને વિદ્યુત ભારો હતા Q1 અને Q2, એ બંને વિદ્યુત ભારોને કેરોસીન ભરેલા એક પાત્રમાં એકબીજાથી એટલા જ r અંતરે મૂકી દઈએ તો એ વખતે એ બંને વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ કેટલું હશે તેની ચર્ચા કરીએ. તો તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ કેટલું હશે? તો માધ્યમમાં લાગતું વિદ્યુતીય બળ Fm = 1/4πε₀. મિત્રો, અહીંયા
ધ્યાન આપો કે શૂન્યાવકાશની વાત કરતા હોય ત્યારે એપ્સાયલોન ઝીરો અને માધ્યમની વાત કરતા હોય ત્યારે એપ્સાયલોનનો ઉપયોગ કરીશું આપણે. બાકીનું પદ એમનું એમ રહેશે Q1 Q2 upon R² જેને આપણે સમીકરણ નંબર 4 વડે દર્શાવવાના. હવે મિત્રો, આ શૂન્યાવકાશ અને માધ્યમમાં લાગતા બંને બળો માટે ચર્ચા કરીએ તો એના પરથી આપણને સાપેક્ષ પરમિટિવિટીની માહિતી મળશે. તો એના માટે આપણે શું કરવાના, સમીકરણ 3 અને 4 ગુણોત્તર લેતા તો આપણને પદ મળશે F upon Fm 3 અને 4. આ બંનેનો ગુણોત્તર લેતા આપણને પદ મળ્યું છે Epsilon upon Epsilon 0 is equal to Epsilon R, જેને આપણે કહીશું માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અને એના બરાબર લખાશે કેપિટલ K, જેને આપણે માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીશું. કેપિટલ કેને આપણે મિત્રો માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીશું. મિત્રો યાદ રાખો કે દરેકે દરેક માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક અલગ અલગ હશે. ટૂંકમાં F upon Fm = K, એટલે કે માધ્યમમાં લાગતું વિદ્યુતીય બળ એ હંમેશા શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું હશે. યાદ રાખો મિત્રો, શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં હંમેશા માધ્યમમાં લાગતું બળ કેમાં ભાગનું હોય છે. એટલે કે માધ્યમમાં લાગતું વિદ્યુતીય બળ એ શૂન્યાવકાશમાં લાગતા વિદ્યુતીય બળ કરતાં હંમેશા ઓછું લાગે છે. યાદ રાખવાનું મિત્રો, માધ્યમમાં લાગતું બળ હંમેશા શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં ઓછું લાગશે. મિત્રો અહીં આટલી બાબત યાદ રાખવાની તમારે. Epsilon 0 શૂન્યાવકાશની પરમિટિવિટી કહીશું, Epsilon માધ્યમની પરમિટિવિટી કહીશું, μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી કહીશું અને μ માધ્યમની પરમિએબિલિટી કહીશું. આ વસ્તુની ચર્ચા આપણે ડિટેલમાં પછીથી કરવાની છે. તો મિત્રો આટલું યાદ રાખવાનું તમારે કે જ્યારે કોઈ પણ બે વિદ્યુત ભારના મૂલ્યો આપેલા હોય અને તેમની વચ્ચેનું અંતર આપી દીધેલું હોય તો આપણે સૂત્રનો ઉપયોગ કરી F = KQ² upon R² મદદથી બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળનું મૂલ્ય શોધી શકીએ. મિત્રો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે કે બે પ્રોટોન જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એક પ્રોટોનના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર કેટલું હશે. ધારો કે આ બંને પ્રોટોન એકબીજાથી અમુક R જેટલા અંતરે રહેલા છે. ઓકે, હવે આપણે આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય એ શોધવાનું છે અને કન્ડિશન એવી આપેલી છે કે બંને પ્રોટોનો વચ્ચે લાગતું અપાકર્ષી બળ એટલે કે વિદ્યુતીય બળ એ તે બંનેમાંથી એક પ્રોટોનના વજન જેટલું છે એટલે કે F = mg. હવે આપણે કુલમના નિયમ પ્રમાણે F = KQ² upon R² આ સૂત્ર આપણે જાણીએ છીએ. K એટલે કુલમ્બીય અચળાંક, Q એ પ્રોટોનનો વીજભાર છે જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.6×10⁻¹⁹ કુલમ અને R એ બે વચ્ચેનું અંતર જેને આપણે મીટરમાં લઈશું. ઓકે, હવે આપણે Fની કિંમત અહીંયા એપ્લાય કરીએ કે Q² upon R² is equal to mg. આપણે અહીંયા Rને કરતા કરીશું માટે R² is equal to KQ² upon mg કિંમત આપણે એપ્લાય કરીએ તો Kની કિંમત આપણે જાણીએ છીએ બધા 9×10⁻¹⁹ Q એટલે કે આ પ્રોટોનનો વીજબળ જે 1.6×10⁻¹⁹ છે 1.6×10⁻¹⁹ કુલમ્બ આનો વર્ગ લઈશું આપણે અને છેદમાં એમ એટલે કે જે પ્રોટોન આપેલું છે એનું દ્રવ્યમાન અને આપણે પ્રોટોનનું દ્રવ્યમાન MP કિંમત આપણે જાણીએ છીએ 1.6×10⁻¹⁹ કિલોગ્રામ આ કિંમત અહીં એપ્લાય કરીએ
1.6 × 10⁻²⁷ અને જીની કિંમત આપણને રકમમાં અહીંયા આપેલી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો, આનું કેલ્ક્યુલેશન કરવામાં આવે તો આરની કિંમત આપણને મળશે 0.12 મીટર. કેલ્ક્યુલેશન કરીને તમે ચેક કરી શકો છો. બીજો એક એક્ઝામ્પલ છે મિત્રો, બે ઇલેક્ટ્રોનને જ્યારે એકબીજાથી 1 સેન્ટીમીટર જેટલા અંતરે મૂકવામાં આવે ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ કેટલું હશે. આ એક્ઝામ્પલ તમારી જાતે ગણવાનું છે અને એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તો મિત્રો, આ વાત થઈ કુલમ્બના અદિશ નિયમની, જેના વડે આપણે બે વિદ્યુત બળો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળનું મૂલ્ય શોધી શકવાના. અને હવે દિશાની જાણકારી માટે આપણે કુલમ્બના સદિશ નિયમની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું.